परमाणवीय कद એટલે શું? ગાઈડમાં 135 નું પાનું પ્રશ્ન 21 આયા છે આપણે. પરમાણવીય કદ એટલે શું? આવર્ત અને સમૂહના તત્વોનું પરમાણવીય કદ સમજાવો. જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે તો પરમાણવીય કદ શબ્દ પરમાણુની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણવીય ત્રિજ્યા કહેવામાં આવે છે. પરમાણવીય ત્રિજ્યામાં એંગસ્ટ્રોમ અથવા પિકોમીટરમાં નક્કી કરવામાં આવે છે. બકા તારે એક્ઝામ વ્યવસ્થિત આપવી તો જા. અહીં અમારે સેલ્ફી મગજમારી નહીં જા. એટલે તારે ગણિત માં લેવું એકદમ આપો. ત્યારે આજે હા મળુડાઈ જ બે વાગે ત્યાં જ. ચલો પરમાણવીય કદ કોને કીધું? જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે, આ પરમાણુ અને ગોળાકાર કલ્પના કરી તપર ધારો કે આ મેં કયો પરમાણુ દોર્યો? 2, 8, 1 સોડિયમ પરમાણુ દોર્યો. તો આ પરમાણુના કેન્દ્રથી જે છેલ્લી કક્ષા સુધીનું સરેરાશ અંતર આપણે માપો એ લગભગ જે આવે એને શું કહેવાય? પરમાણવીય ત્રિજ્યા કહેવાય. એને શું કહેવાય? પરમાણવીય કદ કહેવામાં આવે. અને એક પરમાણવીય ત્રિજ્યાનું આપ એંગસ્ટ્રોમમાં માપવામાં આવે. એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર. આપણે નેનોમીટર ભણ્યા હતા, 1 એંગસ્ટ્રોમ 10^-9 મીટર. એટલે એંગસ્ટ્રોમ માં 1 એંગસ્ટ્રોમ 10^-10 એંગસ્ટ્રોમ કરતા પણ નાનો એકમ થશે. નેનોમીટર કરતા પણ એંગસ્ટ્રોમ નાનો એકમ થશે. 1 એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર. 1 એંગસ્ટ્રોમ એટલે 10^-8 સેન્ટીમીટર. 1 એંગસ્ટ્રોમ એટલે 10^-12 परमाणु ने अपने गोलाकार उदाहरण तरीके ખબર પડી ગયા. આ કોમન પેરેગ્રાફ છે. આપણે કોઈ પણ ગુણધર્મ ભણીએ કે મેં તમને કીધું આવર્તમાં એમાં શું થાય અને સમૂહમાં શું થાય એના વિશે લખાણ બતાવો. પોઈન્ટ પર કોઈ પણ ગુણધર્મ એકા તીવ્રતા ભણ્યા કે ધાતુ અધાતુ ગુણધર્મ ભણ્યા. આવા પહેલા કોમન પેરેગ્રાફ લખતા પછી આવર્તમાં શું થતું એનું ઉદાહરણ અને સમૂહમાં શું થતું એનું ઉદાહરણ ત્રણ ત્રણ પાંચ લખે. ખબર પડી ગયા. બુક ની કેવું છે આવે છે પછી એ ચલો આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ કોઈ પણ આવર્તમાં ડાબી થી જમણી તરફ જતા કેન્દ્રીય વિદ્યુતભાર વત્તા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ વધે છે, પરિણામે અંતર ઘટે છે, એને કારણે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, એને કારણે પરમાણ્વીય કદ પણ ઘટે છે. આમ કોઈ પણ આવર્તમાં ડાબી થી જમણી તરફ જતા દીધી તેમ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે. સમજાઈ દો? બહુ મસ્ત છે. કાલુ આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા જોજો, બહુ મજાનું છે. ઉદાહરણ જોશો તો વધારે મજા આવશે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન પરમાણુ ક્રમાંક 3, 4, 8, 6, 7, 8, 9, 10.
ઇલેક્ટ્રોન રચના બે 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 ત્રણ બે ચાર મેં તમને કહ્યું કાર્બન જ્યારે ખબર હોય ત્યારે બહુ ઇઝી એક ઇલેક્ટ્રોન બે ચાર અને બે વિદ્યુત હું આ દોરું છું દોરું છું આ કેન્દ્ર બે કક્ષા અહીંયા બે કેન્દ્ર બે કક્ષા બે એક બે રવિવારે રવિવારે ને મંગળવારે ચલો આપણે અહીંયા જોઈએ ધ્યાન રાખજો જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય અને જેટલા પ્રોટોન ની ઇલેક્ટ્રોન વધારે એટલું આકર્ષણ બળ વધારે આવર્તમાં અહીંયા લખું આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ક્રમશઃ કક્ષા વધતી નથી પરંતુ બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન ક્રમશઃ વધે પરિણામે જો અંતર તો અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા આમ તમને સેમ લાગે કારણ કે અહીંયા કઈ કક્ષા છે છેલ્લી બીજી અહીંયા પણ કઈ છે બીજી અહીંયા પણ 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 બીજી તો કક્ષા તો બીજા નંબરની છે એટલે લગભગ તમને એવું થવું જોઈએ કે કેન્દ્રથી બીજા નંબરનું અંતર કેવું થાય પરિણામે કેન્દ્રમાં રહેલા ધન વિદ્યુતભાર અને કક્ષામાં રહેલા ઋણ વિદ્યુતભાર ક્રમશઃ વધે છે આથી કેન્દ્રનું કક્ષા પ્રત્યેનું આકર્ષણ બળ વધતું જાય છે બહુ અગત્યનું વાક્ય છે બીજા નંબરનો ધર રૂમ આ બીજા નંબરનો રૂમ આ બીજા પણ અહીંયા ને અહીંયા ધન ને ઋણ અહીંયા ધન ને ઋણ ધન ને ઋણ ધન ને ઋણ આમાં ધન ને ઋણ સૌથી વધારે છે તો એને કારણે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેનું આકર્ષણ બળ કેવું થઈ ગયું વધુ આના કરતા આમાં વધી અને વધી ગયું આકર્ષણ બળ એટલે શું થાય આ કક્ષાને એ ખેંચે પોતાની તરફ આકર્ષણ બળ વધે એટલે શું થાય કેન્દ્ર તરફ ખેંચે એટલે પછી કેન્દ્રનું કક્ષા પર આકર્ષણ બળ વધે આથી ક્રમશઃ કેન્દ્ર પ્રત્યે કેન્દ્રથી કક્ષા વચ્ચેનું અંતર વધતું જાય છે ખરે અંતર ઘટતું જાય એટલે કે પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ હવે તમને એ ખબર પડવી જોઈએ હું તમને એમ કહું આમાં કોની ત્રિજ્યા સુધી વધારશે બોલો છે બધા બીજા નંબરની કક્ષા તો લિથિયમ અને ફ્લોરિન એમાં કોની સૌથી વધારે ત્રિજ્યા હશે બોલો લિથિયમ ની કે ફ્લોરિન ની ઇલેક્ટ્રોન વધતો જાય કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધતું જાય તમે સમજો અહીંયા ને આકર્ષણ બળ એના કરતા અહીંયા ને અહીંયા નું આકર્ષણ બળ વધારે છે આકર્ષણ બળ વધારે એટલે આને જેટલો ખેંચે એની જગ્યાએ આ એને વધારે ખેંચે વધારે ખેંચે એટલે આ એની નજીક આવે આ એટલી બધી એની નજીક આવતી નથી એટલે અહીંથી એનું અંતર અને અહીંથી એના અંતરમાં અહીંથી એનું અંતર વધારે હશે અહીંથી એનું અંતર હું શું બોલું સમજવા પડે નથી ખબર પડતી આવર્તમાં શું થાય આવર્તમાં બોલો ડાબી બાજુ જમણી બાજુ નથી એમ કક્ષા વધતી નથી પરંતુ એમાં છેલ્લી કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન
પરિણામે કેન્દ્ર અને કક્ષા વચ્ચે આકર્ષણ બળ ક્રમશ વધતું જાય છે એટલે કે એટલે બીજા અવસાન રૂપમાં લિથિયમ ના કેન્દ્રથી બીજી કક્ષા વચ્ચેનું જે આકર્ષણ બળ છે એના કરતા ફ્લોરિન અને ફ્લોરિનમાં કેન્દ્ર અને બીજી કક્ષા વચ્ચેનું આકર્ષણ બળ વધારે છે પરિણામે લિથિયમની પરમાણુ ત્રિજ્યા વધારે હોય लॉजिक खबर पड़वी जोईए खाली गोखवानुं नथी केम केम घट्युं तमे समजो के बीजो अणु क्या छे लगभग पौना बार नो छता हूँ सीएन वाला पूछी पी सांजे मैसेज कर तारो नंबर बे ग्रुप में एड कर दू जो एम मैसेज आई जाए चलो समूह કોઈ પણ સમૂહમાં ઉપર થી નીચે તરફ જઈએ તેમ પરમાણ્વીય કદ વધે કોઈ પણ સમૂહ ઉપર નીચે વળતા નીચે તરફ જતા નવી કક્ષાઓ નીકળે તેવી કેન્દ્ર અને બાહ્ય કક્ષાઓનું અંતર વધે આની પરમાણ્વીય કદ વધે સમૂહમાં ભલે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે આકર્ષણ બળ ઘટે છે તેથી અંતર વધે છે આમ ત્રિજ્યા વધે સ્થિતિ પર ચાલે આ લોકો ત્રીજા અવતરણ તો પણ આપ્યા છે મેં ખાલી બીજા અવતરણ દળ આપ્યા ચલો સમૂહ માં શું છે સમૂહ તો એના થી કેવી રીતે ખબર પડી જો આપણે પ્રથમ સમૂહ લઈએ લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સ આવું છે ને ઝેડ ત્રણ ઇલેક્ટ્રોન લખ્યું બે અગિયાર બે આઠ એક અગિયાર બે આઠ એક ઓગણીસ આવર્ત ને સમૂહ માં ડિફરન્સ શું છે તો આવર્તમાં ક્રમશ ઇલેક્ટ્રોન વધે કક્ષા વધતી નથી અને એક મિનિટ એની એમાં કક્ષા નથી વધતી પણ આકર્ષણ બળ વધતું જાય એટલે કક્ષા ધીમે ધીમે નજીક આવે પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય આમાં હવે શું થાય એ સમજીએ આમાં એવું કઈ સમજવાની જરૂર નથી આકર્ષણ બળની જરૂરત નથી આમાં કેમ જરૂર નથી કક્ષા જ વધે એટલે કેન્દ્રની અંતર ઓટોમેટિક વધતું જાય કેન્દ્રની અંતર ઓટોમેટિક વધતું જાય કેન્દ્રની અંતર ઓટોમેટિક વધે એટલે ત્રિજ્યા શું એવી વધવાની અમે આકર્ષણ ભલે બહારના ઇલેક્ટ્રોન તમે સમજો આમાં આકર્ષણ બળનું વાક્ય જ ના થાય કેમ ના થાય આમાં આકર્ષણ બળનું વાક્ય કેમ લખ્યું કારણ કે આમાં કક્ષા સેમ છે તો હવે ત્રિજ્યા કોની વધારે કોની ઓછી ખબર ના પડે કારણ કે કક્ષા સેમ છે કેન્દ્રથી બીજી કક્ષાનું અંતર સેમ દેખાય પણ પછી એ લોકોએ કીધું કે જેમ જેમ ઇલેક્ટ્રોન મજબૂત વધતા જાય આકર્ષણ બળ વધતું જાય
કેન્દ્ર પરથી એનું અને એને કારણે અંતર એનું ઘટતું જાય. ત્યારે આમાં કેવું થઈ ગયું? આમાં આવું દેખાય બધા આવું કેન્દ્ર થી છેલ્લી કક્ષાનું અંતર અહીંયા અંતર તો કોમન સેમ છે. અંતર વધી ગયું, ત્રિજ્યા વધી ગઈ, આમાં આકર્ષણ બળ તો વધે. તો સાંભળો ભાઈ, આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ત્રણ. કેટલા પ્રોટોન? ત્રણ. આમાં કેટલા? 19 પ્રોટોન. તો આના કરતા આનું આકર્ષણ બળ તો વધારે હોય, પણ અહીંયા કેન્દ્રની છેલ્લી કક્ષા પ્રતિનું આકર્ષણ બળ એટલું બધું હોતું નથી. કેમ એટલું બધું હોતું નથી? કારણ કે આ નંબરની કક્ષા છે એટલે અંતર વધી ગયું, ઓટોમેટિક આકર્ષણ બળ કેવું થઈ જાય? કેન્દ્ર પ્રત્યેનું ઓછું થઈ જાય. હું શું બોલું? સમજવા પડે. આપણે ત્રિજ્યાનો મતલબ શું? કેન્દ્રની છેલ્લી કક્ષા વચ્ચેનું અંતર. કેન્દ્ર છેલ્લી કક્ષા ને ખેંચી લે પોતાની તરફ તો ત્રિજ્યા ઘટે. કેન્દ્ર છેલ્લી કક્ષા ને પોતાની તરફ ખેંચે નહીં, તેના કરતા દૂર રહેવા દે તો ત્રિજ્યા વધે. હું શું બોલ્યો? સમજ્યા પડી. અહીંયા આપણે એવું લખીશું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નહીં, તેમ તેમ ક્રમશઃ એક કક્ષા વધે. પરિણામે સમૂહમાં ઉપર નીચે તરફ જઈએ, તેમ તેમ કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર વધતું જાય. પરિણામે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, તેમ તેમ કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચેનું આકર્ષણ બળ ઘટે છે અને આથી આ ના લખું તો ચાલે, અહીંયાથી વધતું જાય છે. પરિણામે સમૂહ ઉપરથી નીચે તરફ જતા જઈએ, તેમ તેમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એટલે કે પરમાણ્વીય કદ વધે છે. પરમાણુ ત્રિજ્યા પણ નથી આંકી આપણે. પરમાણુય ત્રિજ્યા સ્ટીકોમીટરમાં કેટલું છે? આની લિથિયમની પછી 186, પછી 231, 246, 262, 275. કારણ કે નોંધ ને કક્ષા વધતી નથી, પરંતુ કેન્દ્ર અને છેલ્લી કક્ષા વધતી કારણ કે સમૂહમાં ક્રમશઃ નોન
આવડે આપો જવાબ કે ના આવડે સવાલ પરમાણ્વીય ત્રિજ્યા આધુનિક આવર્ત વસ્તુમાં પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ સમજાવો પહેલા એની વ્યાખ્યા કોમનમાં પછી આ આવર્તમાં અને પછી આ સમય ઉતરી ગયું મગજ ચલો ભાઈ હવે એક ટોપિક રહ્યો વિદ્યુત ઋણ લાઈટ ને ચલો અહીંયા આપણે ચોપડીમાં છેલ્લે એક લાઈન છે કે આમાં નથી આવી ગાઈડમાં વિદ્યુત ઋણતાના વલણમાં દર્શાવ્યા પ્રમાણે અધાતુ આવર્ત વસ્તુમાં જમણી તરફ ઉપરની બાજુ રહેલી હોય છે આ વલણ આપણે તત્વ દ્વારા બનતા ઓક્સિજન સ્વભાવ વિશે અનુમાન કરવામાં મદદ કરે આપણે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે અધાતુના ઓક્સાઇડ એસિડ આપણે આગળ એસિડ બેઝમાં ભણ્યા ધાતુ ધાતુમાં ભણ્યા તમને પડી ગઈ કે બધાને તો હવે ઇન્ડેક્સ પ્રશ્ન લઈએ અને પછી સ્વાધ્યાયમાં થોડા ઘણા જે જોઈ લઈએ એટલે આખો આપણો પાઠ પૂરો થઈ જશે ઇન્ડેક્સ પ્રશ્ન 28 નું પરમાણુ સ્થાને સમાન તત્વના જોડનું સ્થાન તો કોબાલ્ટના નિકળમાં શું થતું હતું ભલે દળ લગભગ સરખા હતા પણ એના પરમાણુ ક્રમાંક કેવા હતા અલગ હતા એને કારણે આધુનિક આવર્ત વસ્તુ સરળ નથી ટૂંકી શકે એટલે સત્ય છે આવર્ત કે બધા નવા તત્વની શોધ પાડવાની સ્થિતિ હતા પરમાણુ જૂના આવર્ત વસ્તુમાં પરમાણુ દળના ચડતા ક્રમ પ્રમાણે આપણે ગોઠવતા હતા એટલે એમાં કેટલા દળ કે કેટલા નવા તત્વો શોધી શકાય એની આગાહી કરી શકાતી ન હતી તો ચોક્કસ આગાહી નથી કરી શકાતી પણ હવે તો તમને એ ખબર પડી દાખલા તરીકે મારી 105 પરમાણુ ક્રમાંક વાળું તત્વ છે અને 109 વાળું તો હવે તમે મને કહી શકો કયા કયા તત્વો વાંચી રહ્યા 106 107 ને 108 જેનો પરમાણુ ક્રમાંક 106 107 108 એવા તત્વોની શોધ કરવાની રહી એટલે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક ને આધારે રચાયેલું હોવાથી તેમાં તત્વોની આગાહી ચોક્કસ રીતે થઈ શકે તેવી શરૂઆત છે તમારી ધારણા જેની છેલ્લી કક્ષા બે હોય એ બધા એના દિવસ ધરાવે તેમાં જો નાળ છોડ દેવાનું જો બે આર બે છે બે છો ને આર બે હોય છેલ્લે બે હોવાથી છેલ્લા બે છો બે ના કરે એ બીજી કક્ષા માં આર ભરે પડી બે બે આર બે પહેલું કયો આવશે બે બે એક જ આવશે બે આર આર બે બધા બે આવી ગયા ના આવી ગયા ત્રણ એવા તત્વો આપો
તેજની બાહ્ય કક્ષા માં એક ઇલેક્ટ્રોન આયા દ્વિતીય સોડિયમ પોટેશિયમ સોડિયમ સોડિયમ પછી બે પ્રતિયોગ જેની બાહ્ય કક્ષા માં બે ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષા માં એક આયા બે રહ્યા મેગ્નેશિયમ ટેક્સ પછી સંપૂર્ણ બાહ્યની કક્ષા ધરાવતા હોય તેમાં હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન નેડોન તો બરાબર છે આધાર કો નિષ્ક્રિય છે જેની બાહ્ય શું શબ્દ આપણે સંપૂર્ણ બ્રાયરી બાહ્ય તત્વ છે એટલે સ્થાયી સંરચના અષ્ટક રચના નિષ્ક્રિય છે હિલિયમ એક કારણ પ્રશ્ન 29 એનો કે લિથિયમ સોડિયમ પોટેશિયમ આ બધી એવી ધાતુઓ છે જે 5000 રૂપિયા કે હાઇડ્રો માં પરમાણુ પરમાણુમાં કોઈ સમાનતા છે હા આટલા પરમાણુમાં કોઈ સમાનતા છે શું છે લિથિયમ સોડિયમ પોટેશિયમ ની ઇલેક્ટ્રોન જો 2 2 8 2 8 આડે બધા ચલી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન બધા ગુણધર્મમાં કેવા હશે પછી બીજું હિલિયમ એ નિષ્ક્રિય વાળી જે નિયોન પ્રતિક્રિયા કરતા તો બધું ઉઠી જાય તેમાં કોઈ સમાનતા છે હા છે હિલિયમ અને નિયોન બંને નિષ્ક્રિય કારણ કે હિલિયમ એક જ કક્ષા વાપરે છે કે કેલી અને ઇલેક્ટ્રોન ની સંપૂર્ણ ભરાય કે કેલ કક્ષા બે તો એનું સંપૂર્ણ ભરાય પછી નિયોન નિયોન નો પરમાણુ ક્રમ 10 છે ઇલેક્ટ્રોન ના 2 8 બે કક્ષા વાપરે કે અને એલ બંને સંપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાય છે આથી હિલિયમ અને નિયોન એ નિષ્ક્રિય છે જે તેમાં સમાન આધુનિક આવર્તકમાં પ્રથમ દર્શકમાં કઈ ધાતુ તો લિથિયમ હાઇડ્રોજન તો ના કેવા ધાતુ હિલિયમ નિષ્ક્રિય લિથિયમ સોડિયમ પછી એક નાના 1 થી 10 માં લિથિયમ બેરિયર છે બસ હા બીજા બધા તો કાલ તો કીધું કે આ આ અધાતુ 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 આપણે ધાતુ ગુણના ભાગા કા મે ફોરવર્ડ માં ધાતુ લખ્યું ગુણતી તો એ અર્ધ ધાતુ એ ઝિગઝેગ લાઈન પર આવે જો પી ઉપર કે બે એરો ગુણધર્મ એ ગુમાવવાનો છે ને ત્યારે તો ઉત્પાદ છે કે બે ને અ ધાતુ પણ કહેવાય ધાતુ પણ કહેવાય અર્ધ ધાતુ પણ કહેવાય અને કોપી વાળા બી ને શું કહ્યું છે અ ધાતુ એક જ પ્રશ્ન પ્રશ્ન આવર કોષ્ટક માં તત્વના સ્થાન ને ધ્યાન માં લેતા નીચે તત્વ તમારે જાણવું જો સૌથી વધુ ભાગ્ય રક્ષણ કરે આમાં કોણ સૌથી વધુ ધાતુ તત્વ છે હેલિયમ જર્મેનિયમ એએસ એસસી બીટી જો GEAS ને SC એ ઝિગઝેગ લાઈન વાળા જો પિંક પિંક ઉપર ક્યાં ક્યાં પિંક ઉપર નામ આતો જી પછી એસ પછી જી પછી એએસ અને પછી એસ આ બધા અર્ધ ધાતુ એના સિવાયના જે રહ્યા GA અને BE એ શું છે ધાતુ बदलाता ડાબી જમણી તરફ જઈ એમ શું થાય કે મારે તરફ ધ્યાન એમાં આવ્યો આપણે ચાર ગુણધર્મ ભણ્યા ને ખાલી એક સંયોજક ધાતુ વધા પછી પરમાણુ એ થઈ ગયા પછી ચલો સેમ કામ શું થયું 1 2 3 4 3 2 એ લીધી તો સંયોજક ના ઘટી ગયું ધાતુમાં શું થયું ધાતુ 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 અધાતુ 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 એટલે ધાતુ ગુણ ઘટતો અધાતુ ગુણ ઘટતો અને પરમાણુ ત્રિજ્યામાં શું થઈ પરમાણુ ત્રિજ્યા પણ ઘટે છે ખબર પડી હવે આપણે વાત કરી તત્વનો ધાતુ ગુણ ઘટતો જાય છે એ સાચું છે આપણે એવું કહ્યું સાચું નથી ધાતુ ગુણ ઘટતો એ બરાબર સંયોજક ઇલેક્ટ્રોન ની સંખ્યા વધતી જાય સંયોજક ઇલેક્ટ્રોન ની સંખ્યા વધે હા સંયોજક ઇલેક્ટ્રોન જે શું છેલ્લી કક્ષામાં રહે છે આમાં 1 2 3 4 5 6 7 આવતી છે એ પણ સાચું એ પરમાણુ સેરાઈથી તેમાં ઇલેક્ટ્રોન ગુમાવે પરમાણુ સેરાઈ ના પરમાણુ શરૂઆતમાં આ ગુમાવે લિથિયમ ગુમાવશે બેરિયમ ગુમાવશે જે આ કોઈ ગુમાવવાની બધા મેળવે એટલે ગુમાવવાની ક્ષમતા ઓછી થઈ જાય રસી વિકલ્પ કોકો ઓક્સાઇડ વધુ એસિડિક બને ઓક્સાઇડ વધુ એસિડિક બને એસિડિક બને એવું ધાતુનો ઓક્સાઇડ બેઝિક અચ્છા તું આ ધાતુ જે લિથિયમ બેરિયમ પર ધાતુ ધાતુનો ઓક્સાઇડ કેવો હોય બેઝિક એટલે અણુ ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ અણુ ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ આ બધી અધાતુઓ છે અધાતુનો ઓક્સાઇડ કેવો આવે
બોરોન જે સમજતી તત્વો નો કયો ગુણધર્મ સમાન છે? બોરોન છે તો બોરોન ની ઇલેક્ટ્રોન ક્યાં કેવી થશે? ક્લોરીન જે સમૂહ એમાં કયો ગુણધર્મ સમાન છે? ક્લોરીન છે મારે તો એનું સત્તા 2-8-7, એટલે એની ઉપર ક્લોરીન, નીચે બ્રોમિન 2-7, 2-8-7, 2-8-18-7, 2-8-18-7 છેલ્લી કક્ષામાં છે ખબર પડી કે ના ખબર પડી? અધિક પ્રશ્નમાં 2-8-7 છે એના જેવું બીજું કોણ? તો કે જેમાં છેલ્લેતા આવતું હોય તો આ ચાર પરમાણુ છે. તમે નાઇટ્રોજન, ક્લોરીન, ફોસ્ફરસ ને આ બધા ઇલેક્ટ્રોન સાથે 2-5, 2-7, 2-8-5 અને 2-8-8 તો કોણ છેલ્લેતા આવતું? ક્લોરીન. છઠ્ઠો પ્રશ્ન બહુ મજા આવ્યો. આપણે પૂછાયું છે ભાઈ, ધ્યાનથી સમજી લો. 5-10 મિનિટ નું કામ છે, વધારે નથી. આવર્ત કોષ્ટકમાં ત્રણ તત્વો એ બી સી નું સ્થાન નીચે ખાલી છે. ચલો સમૂહ 16-17 બજાવ તત્વ એ ધાતુ ને તો અધાતુ. બોલો સમૂહ 17 ક્યાં આવે? ઝિગઝેગ લાઈન ની આ બાજુ આવ્યું કે આ બાજુ આવ્યું? આ બાજુ, જમણી બાજુ, અધાતુ. તત્વ એની સરખામણીમાં સી વધુ પ્રતિક્રિયાત્મકતા છે કે નથી? બોલો પ્રતિક્રિયાત્મકતા. સમૂહમાં તમે જો જ્યાં સુધી કોમન નિયમ તમે નહીં સમજો ત્યાં સુધી આપણે પ્રશ્નમાં તકલીફ પડે.
સમૂહમાં શું થાય ઉપર નીચે તરફ જઈએ મેં લખેલું છે સમૂહમાં ઉપર નીચે તરફ જઈએ એમ છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોન વધારતા નથી પણ કક્ષા વધે આ કક્ષા વધે એટલે સરળ નથી કામ છેલ્લી કક્ષા વાળો કરી શકે સમજણ પડે એ સ્વતંત્ર હોય એટલે એ એવું લખ્યું છે પણ એ ઘુમાવવા માટે સ્વતંત્ર હોય ભેળવામાં એ ના હોય એનાથી ઊંધું થાય એ મેળવી બહુ ઓછું શકે સમૂહમાં ઉપર નીચે તરફ જઈએ એટલે ઇલેક્ટ્રોન ઘુમાવવાની પ્રકૃતિ ઘટતી બને ઇલેક્ટ્રોન મેળવવાની પ્રકૃતિ ઓછી થાય એટલે સમૂહ ઉપર નીચે તરફ જઈએ એમ અધાતુ ઘટતું જાય છે ધાતુ વધતું જાય છે એટલે એવું લખે સી ની સક્રિયતા ઓછી હોય કેમ ઓછી હોય કારણ કે 17મો સમૂહ છે એટલે છેલ્લી કક્ષા કેટલા હશે 7 એને શું કરવું પડશે એક મેળવવું પડે હવે એ ઝડપથી મેળવશે કે સી ઝડપથી મેળવશે તો કે એ મેળવવાનો મતલબ શું અંદર દાખલ કરવાનો મતલબ શું આકર્ષણ જેટલું દૂર હોય તત્વ એટલું આકર્ષણ બળ કેવું થાય ઓછું હવે સી વાળું તત્વ એની છેલ્લી કક્ષા તો બહુ દૂર છે એટલે એમાં સહેલાઈથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં જેની ક્રિયાત્મકતા ઓછી છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે શું બધું સમજા પડે બધા છે પછી પ્રશ્ન એવો છે સી નું કદ બી કરતા મોટું જ્ઞાન સી નું કદ બી કદ સી બી ક્યાં છે પહેલા નક્કી કરો ત્યારે ક્યાં છે એ નક્કી કરો કોષ્ટકમાં અહીંયા પ્રશ્નમાં ખબર પડી શું બોલ્યો એ તત્વ કયા પ્રકારનું આયન ધન આયન કે ઋણ આયન ઋણ આયન કારણ કે એ શું કરે ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય તત્વ નો મતલબ શું વધુ વિદ્યુત ઋણમય તત્વ એટલે જે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે હવે આપણને બે નામ આપીએ નાઇટ્રોજન ને ફોસ્ફરસ બંને એકના જ છે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક કેટલો છે 7 n અને p અને આ 15 બંનેમ છેલ્લે 5 છે i 3 મેળવો તમે i 3 મેળવો છો કોણ સરળતા i 3 મેળવશે મેળવવાનો મતલબ આકર્ષણ બળ વધારે જોઈએ ગુમા માટે આકર્ષણ બળ તમારે બહાર જવું હોય અત્યારે બહાર જવું હોય તો હું હોઉં એ ફાયદો ના હોય એ ફાયદો ના હોય એટલે ગુમાવા માટે જેટલું દૂર હોય એટલું વધારે સક્રિય પણ મેળવવું હોય તમારે મારે કઈ સમજવું છે તો હું જેટલો નજીક હોઉં એટલો ફાયદો વધારે એટલે મેળવવા માટે જેટલી કક્ષા ઓછી હોય એટલું એ વધારે સક્રિય થાય એટલે આ નાઇટ્રોજન કોણ મેળવવું ખાસ પડે કોણ પણ વધારે સરળતાથી કોણ મેળવી શકે નાઇટ્રોજન કારણ કે એને કેન્દ્ર કેન્દ્ર શું કરે ઇલેક્ટ્રોન ખેંચવા છે એટલે આ આનું આકર્ષણ વધારે હોય કે ઝડપથી કોણ ને હું શું બોલો ખબર પડે એ બતાવી એટલે આવી વિદ્યુત ઊર્જા વધારે ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયાને વિદ્યુત ઊર્જા કહે જે સરળતાથી વધારે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એ વધુ વિદ્યુત ઊર્જા તત્વ અને જે સરળતાથી વિદ્યુત ઇલેક્ટ્રોન ના મેળવે એ ઓછું વિદ્યુત ઊર્જા તત્વ એટલે આ સૌથી વધુ વિદ્યુત ઊર્જા તત્વ એ આ સૌથી ઓછું વિદ્યુત ઊર્જા ખબર પડી ગઈ આપણને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે એન અને પી માં કોણ વધારે વિદ્યુત ઊર્જા કોણ ઓછું વિદ્યુત ઊર્જા વિદ્યુત ઊર્જા કોઈ રીતે નક્કી થાય જે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે અને કોણ મેળવે જેની કક્ષા ઓછી હોય કેન્દ્ર નથી ખબર પડી ગઈ આપણી ચલો પરમાણુ ઇલેક્ટ્રોન સાથે આધુનિક અવકાશ સાથે શું સંબંધ છે ને પરમાણુ ક્રમાંક ના આધારે ગોઠવાય તો બીજું કશું ચલો બહુ અગત્યની વસ્તુ 10મો પ્રશ્ન તો જેની છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન જેની છેલ્લી કક્ષામાં કેલ્શિયમ જે હોય તેના જેવા ગુણધર્મ ધરાવતો કોણ છે એક તો મેગ્નેશિયમ
અને બીજું સ્ટ્રોન્સિયમ એટલે એમજી અને બીઆર આ બંને એ કેલ્શિયમની જેમ જ છેલ્લી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ધરાવે બધા 12મા સમૂહના તત્વો છે એટલે આપણે કહી શકીએ કે બધાના ગુણધર્મ કેવા છે સમાન અને આ મોસ્ટ એમજી જો મેન્ડેલિયનનું આવર્તક અને આધુનિક આવર્તક નો તફાવત આમાં 7 આવર્તને 8 સમૂહ આમાં 7 આવર્તને 18 સમૂહ આમાં સંક્રાંતિ તત્વનું સ્થાન અલગ નથી સંક્રાંતિ તત્વનું સ્થાન અલગ છે જે નીચે બે તુર્યા ના જગ્યા નીચે પૂરી કરી મેં તમને વાત કરી નથી એન્ટી વાઇઝ કે ઉપર લખી બોલ આ કોન્સ્ટન્ટ પ્રમાણે દળને આધારે થયું છે આ પ્રમાણે ક્રમાંક આધારે થયું છે આમાં તત્વની આવર્તનની સમૂહની ચોક્કસતા નહીં કરી શકતી નથી આમાં ચોક્કસતા નહીં કરી શકાય આ ક્ષતિઓ આમ છે આમાં ક્ષતિ ગરીબ છે આમાં બધા ગુણધર્મ સમજાવી શકતા નથી આમ બધા ગુણધર્મ સમજાવી શકાય છે હવે આખો કાર્યક્રમ વર્તમાનમાં બધું બે વાર બોર્ડ બે વાર અને અહીંયા સુધી બધું બે વાર સ્વાધ્યાય એક વાર વિશેષ પ્રશ્નોત્તરમાંથી હેતુલક્ષી વાળું એક એક માર્ક હોય પણ બધું એક વાર સમજ પડી ગઈ રવિવારે ઘટક ચેક કર તારે એક્ઝામ નથી રાખતો અહીં તાર સવાલ આપી નહીં થતા 10-1 પ્રશ્નો એ તમારે કરીને આવવાના રહે તો રવિવારે એની એક વાર ખબર પડી ગઈ બધાને અને કાલે આપણે એસએસ નું એક્ઝામ છે એટલે એક્ઝામ નથી રાખતો અને આવતીકાલનો ટાઈમ અત્યારે કન્ફર્મ જ છે કદાચ અહીં કોઈ ના પડેલું કોઈ ખબર હોય બાકી અત્યારે ફિક્સ કહી દીધું પોણાથી પોણા દસ ગુજરાતી કે સંસ્કૃત જે બી હોય પોણા દસ થી સવાર 11 ગણિત નો લેક્ચર 12મો પછી એવું ચેપ્ટર ચાલુ કર્યું અને સવાર 11 થી વર્તમાં તમને કંટાળો આવો આમાં મજા આવશે બાર એકદમ એ તરફ અને બીજું જો શનિ રવિ દિવસ મળે તો 1.5 કલાક આપણે ખેંચી લઈએ તો 1.5 ચેપ્ટર પછી એ 12 चलो खबर पड़ी है भाई।